की जय, श्री कंथर दादा की जय, सरस्वती मात की जय, कृष्ण कन्हैया लाल की। वक्रतुंडम महाकाय सूर्य कोटि सम प्रभ, निर्विघ्नम कुरु मे देव, सर्व कार्येषु सर्वदा, सर्व कार्येषु सर्वदा। अने या देवी सर्व भूतेषु मड़ी वाणी रूपेण संस्थिता, मां बुद्धि रूपेण संस्थिता, मां शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। मोड़वदर नो आंगणु अने कंथड़नाथ दादा नो मेड़ो होय एटले जाने एम लागे कि आखा गाम नो प्रसंग छे, एम लागे कि आखा गाम नो उत्सव छे। अने आवा आजना मेळामां संतवाणीमां पधारेल मोड़वदर ग्रामजनो अने आजूबाजूमांथी पधारेल मारा वडीलो, मेहमानो, संतवाणी प्रेमीओ अने भक्तजनोनो મેળા સમિતિ વતી હૃદયથી સ્વાગત કરીએ છીએ, શબ્દોથી સ્વાગત કરીએ છીએ અને એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ। આનંદની વાત એ છે કે હું જ્યારે આવતો હતો ત્યારે મેં પૂછા કરી મેળાનું આયોજન કોણ કરે છે, ત્યારે એક વાતથી બાપુ આનંદ થયો કે એમ કીધું આખું ગામ ભેગું મળી અને આ મેળાનું આયોજન કરે છે। સાહેબ જ્યારે જ્યારે કોઈ ગામ હોય, કોઈ સમાજ હોય, કોઈ જ્ઞાતિ હોય, એ બધો સાથે મળીને જ્યારે કામ થતું હોય ત્યારે કાર્ય ચોક્કસ દીપી ઉઠે છે। એક નાનકડી વાત કે નાનકડો એક દ્રાક્ષનો વેપારી દ્રાક્ષ વેચવા બેઠો હતો અને એક ખેડૂતના દીકરાએ પાસે આવીને પૂછ્યું દ્રાક્ષનો ભાવ શું રાખ્યો છે, એ કે બાપા આ જે ઝૂમખામ છે ને એ 80 રૂપિયા કિલો છે અને બાકી આજે છૂટી જવાઈ પડી છે ને 30 રૂપિયા કિલો વેચી નાખવી છે, એ કે આ વેચી નાખવા વાળી 30 રૂપિયા વાળી બગડેલી હોય તો ના નહીં, એ કે એવું નથી તો ખાટી થઈ ગઈ હોવી જોઈએ, એ કે બગડેલી નથી ખાટી નથી, એની મીઠાશ એવી જ મધુર છે પણ તકલીફ એ છે કે જોડામાંથી છૂટી પડી ગઈ છે। મારો કહેવાનો મતલબ એ છે સાહેબ કે જ્યારે એક દ્રાક્ષ જેવી નાનકડી વસ્તુ જુડામાંથી છૂટી પડી જતી હોય અને એની કિંમત અડધી ન રહેતી હોય તો આ તો આવડો મોટો સમાજ છે ભલા માણસ હે। માણસ જ્યારે સમાજમાંથી કુટુંબમાંથી બરબાદ થવા માટે જ્યારે છૂટો પડે છે ને ત્યારે બરબાદ થાય છે, બાકી કુટુંબ સાથે ભેગા મળીને રહ્યા હોય એ કોઈ દી બરબાદ થયા હોય એવા ક્યાંય દાખલા નથી। આટલી મોટી સંખ્યામાં આ ગ્રામજનો આ મેળાનું વર્ષોથી આયોજન કરતા રહ્યા છે, દર વર્ષે સંતવાણી થાય છે પણ આ વખતે સંતવાણી થોડીક નોખી છે અને સાહેબ સંતવાણીમાં આવ્યા છીએ ને ત્યારે કંઈક આપીને જવું એ મારો તમારો ધર્મ છે। કહેવાય છે ને કે તન કી શુદ્ધિ સ્નાન છે, મન કી શુદ્ધિ ધ્યાન છે, ઓર ધન કી શુદ્ધિ દાન છે। જીવનમાં જો આપણું શરીર સાફ કરવું હોય તો એ નાવું પડે અને જ્ઞાનને જો શુદ્ધ કરવું હોય ને તો ધ્યાન કરવું પડે, પણ સાહેબ એમ જો આ કમાણીથી કમાયેલો પૈસો, પરસેવાની કમાણીનો પૈસો જો શુદ્ધ કરવો હોય ને તો દાન કરવો પડે સાહેબ, અને દાનનું બીજું સ્વરૂપ, દાનનો બીજો રસ્તો એટલે આ સંતવાણી। આ ધીમક ધમક મુંબઈમાં ઓછા થાય છે, ઘણાય થાય છે પણ ડાયરાઓ બધી જગ્યાએ નથી થતા અને સંતવાણીનો દોર મોડોદર વાસીઓએ હાચવી રાખ્યો છે એનું મને એક આહિર તરીકે રાજીપો છે, એટલે આ મેળા સમિતિના એકે એક સભ્યોને તાળીઓને ગગડાટથી વધાવી લો કે સંતવાણીનું આવ્યું ભવ્ય આયોજન કર્યું છે। આજના આ કાર્યક્રમમાં તમારી વચ્ચે કલાકારો છે, મારે એના કોઈ વખાણ કરવાની જરૂર નથી, મારે એનું કોઈ પરિચય આપવાની જરૂર નથી, શું કામ કે સંત સુરા અને દાતારો એમાય સુદામુ કેમ ભૂલાય, સંત સુરા અને દાતારો એમાય સુદામુ કેમ ભૂલાય, મરવું પણ માંગવું નહીં ઈ ટેક કાઠિયા વાળી છે અને નરસિંહો અને દત્ત જ્યાં બિરાજે જ્યાં ગિરનારી જાડી છે અને ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયા વાળી છે। અને હવે પછીની વાત જે મને બહુ ગમે છે કે ખાંપીએ ખાંપીએ ઓલ્યો રંગ સિંદુરિયો એ રંગ કાઠિયા વાળી છે અને સાહેબ રા રાખીને દીકરો દઈ દીધો ને બાપ ઈ જંગ કાઠિયા વાળી છે, રા રાખીને દીકરો દઈ દીધો એ જંગ કાઠિયા વાળી છે। અને આજે મને કહેતા આનંદ થાય છે કે ભાવ ભજન અને કીર્તન જેના હૃદયમાંથી વહ્યા કરે, હે ભાવ ભજન અને હૃદયમાંથી વહ્યા કરે એ આપણા પરમ વંદનીય નિરંજન બાપુએ કાઠિયા વાળી છે। એક વખત જોરદાર તાળીઓ ગગડાટથી વધાવી લો, ભજન ગાવા વાળા ઘણાય મળે
ભજન ગાવાવાળા સાંભળજો શબ્દ ની મજા છે કે ભજન ગાવાવાળા તમને ઘણાય મળશે પણ આ આ નિરંજન બાપુ ભજન ગાવાવાળા નહીં ભાવથી ભજન કરવાવાળા કલાકાર છે ભલા માણસ હે ભજન ગાવા અને ભજન કરવા આ બેયમાં આ ફરક છે પણ આ જ્યારે આપણા આંગણાના મહેમાન બન્યા છે ત્યારે નિરંજન બાપુને ફરી એક વખત તાળીઓને જોરદાર ગળાથી વધાવી લો અને એવા જ એક કલાકાર જેને આપણે સૌએ થોડા સમય પહેલા જ શ્રી કચાહેર બોર્ડિંગમાં મોટા વિશાળ કાર્યક્રમમાં માણ્યા છે જેનું સુરીલો કંઠ આપણે સૌએ સાંભળ્યો છે એવા બેન શ્રી અલ્પાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે એક વખત જોરદાર તાળીઓને ગળાથી અલ્પાબેનને વધાવી લો સાહેબ વાત એટલે કરતો હતો આ દાનની આ પુણ્યની કે આ મોકો વારંવાર બધા નસીબ થતો નથી દુનિયાનો યોદ્ધો જેને કહી શકાય જેની આખી દુનિયા જીતવાના અભરખા લીધા હતા એ સિકંદર એમ કહેવાય કે જ્યારે મરણ પથારી પડ્યો હતો ને તેને યોદ્ધાઓને બોલાવીને કીધું હતું કે મારી ત્રણ ઈચ્છાઓ તમારે પૂરી કરવાની છે હે દુનિયાનો મહાન યોદ્ધો જો એના સાથીઓને કહેતો કે મારી ત્રણ ઈચ્છા પૂરી કરવી છે અને કેવી ત્રણ ઈચ્છા ખબર છે એને સાથીઓને બોલાવીને કીધું મરણ પથારીએ છું મારી ત્રણ ઈચ્છાઓ પૂરી કરશું યોદ્ધાઓ કે બાપુ વાત કરો ખાલી તમે તમે એક ઓર્ડર તો કરો તમારી ત્રણ શું ચાર પાંચ જેટલી ઈચ્છાઓ પૂરી કરીશું કે નહીં ત્રણ ઈચ્છાઓ પૂરી કરવી છે મારી પહેલી ઈચ્છા એ છે કે જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મારા જે કાંધિયા બોલાવો ને તમે એ દુનિયાના સારામાં સારા ડોક્ટર બોલાવો છો કારણ બાપુ આનું કારણ શું એ કે મારા મૃત્યુ સમયે મારા જે કાંધિયા હોય એ દુનિયાના સારામાં સારા ડોક્ટરો હોય શું કામ કે મને કાંધ દઈને નીકળતા હોય ત્યારે દુનિયા આખી જોતી હોય ને ખબર પડવી જોઈએ કે તમારો મારો કાર્ડ આવે છે ને ત્યારે દુનિયાનો હારામાં હારો ડોક્ટર મને તમને બચાવી શકતો નથી મારી બીજી ઈચ્છા એ છે કે જ્યારે મરણ પથારીએ પડ્યો હોઉં અને મારી સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે જે શેરીઓમાંથી સ્મશાન યાત્રા તમે રવાની કરો ત્યાં મારી આખી જિંદગીની કમાયેલી પૂંજી જે કાંઈ છે એ એ શેરીઓમાં વેર વિખેર કરી દેજો બાપુ કારણ તો કે કારણ એ છે કે દુનિયા આખીને ખબર પડવી જોઈએ કે તમે જિંદગી આખી જે આટા ફેરા કરીને જે કાંઈ કમાણા છો ને એ બધું આય નાય મૂકીને જવાનું છે એમાંથી એક પણ રૂપિયો હોન તમે સાથે લઈ જવાના નથી અને ત્રીજી ઈચ્છા સિકંદર એમ કહે છે કે ત્રીજી ઈચ્છા મારી એ છે કે જ્યારે મને તમે સ્મશાન યાત્રા કાઢો ત્યારે જે નનાણમી ઉપર મને સુવડાવો ત્યારે મારા બે હાથ ખુલ્લા મૂકી દેજો હે દુનિયા આખીને ખબર પડવી જોઈએ કે તમે જેમ એક નાનકડા બાળક તરીકે આવ્યા હતા ખુલ્લા હાથ રાખીને એમ એક સમય આ દુનિયાનો આટો ફેરો પૂરો કરી અને બે હાથ ખુલ્લા મૂકીને એમને એમ નીકળી જવાના છો ભલામણ છે એક પણ રૂપિયો એક પણ પાય લઈને જવાના નથી એટલે આજ મારા આ હીરો બેઠા છે મારા આ મોડસરના વાસીઓ બેઠા છે એમને વિનંતી કરું છું કે અમે તો હેલીના માણસ છીએ અમે તો હેલીના માણસ છીએ આ વરહારાના માણસ છીએ ધુબાકાના માણસ છીએ ઝાપટા આપણને નહીં ફાવે અને આજ બાપુ ને અલ્પાબેન બે છે આજ મોડોદર વાસીઓ તમે મન મૂકીને વરહજો કારણ કે માવઠા આપણને નહીં ફાવે માવઠા આપણને નહીં ફાવે એટલે ખૂબ જ આનંદથી આજે તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો ત્યાં આનંદની છડીઓથી આ આ નોટું કમાવાની દોટ ખૂબ મૂકી છે પણ આજ નોટું વરહવાનું સમય છે એટલે જ્યાં જ્યાં આનંદ આવે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો કારણ કે તમારી થેલી એક એક રૂપિયાની ઘોરમાંથી એક પાઈ પણ કલાકારો લઈ જવાના નથી જે કાંઈ રૂપિયો ઘોરનું આવશે બધું આઈ નાઈ મૂકી જવાના છે એટલે ફરી વખત મારા મડોદરવાસીઓને વિનંતી કરું છું કે જ્યાં જમાવટ લાગે જ્યાં મોજ આવે જ્યાં આનંદ આવે ત્યાં પ્રેમથી વરસતા રહેજો તમારી વચ્ચે ગણપતિ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે ભારતીય પરંપરા અનુસાર તો વિનંતી કરું આદરણીય પરમ વંદનીય નિરંજન બાપુને કે જમણી હુંડવાળા ગણપતિ લઈને આપણી વચ્ચે આ કાર્યક્રમની રજૂઆત કરે અને વર્ષો સુધી આપણને મને તમને આ કાર્યક્રમ યાદ રહે આવો તાળીઓના જોરદાર ક્રિયાથી વધાવીએ આદરણીય નિરંજન બાપુ સદગુરુ ભગવાન કી ગિરનારી મહારાજ કી શ્રી હનુમાનજી મહારાજ કી દ્વારિકા દેશ કી જય રામચંદ્ર ભગવાન ઓમ નમઃ પાર્વતી પતયે મહાદેવ
ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि ए ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मोक्षमूलं गुरु कृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मे श्री गुरुवे नमः सद्गुरु गणपति शारदा त्रैलमुन करवाना ठाम शरण गए सुख आपसे पूरे हृदय निहां सरस्वती स्वर दीजिए आए गुरुपति दीजिए ज्ञान सद्गुरु दीजिए शान सदा भवानी सहाय करो सन्मुख वश जो गुणेश पंच देव मणि रक्षा करो गुरु ब्रह्मा विष्णु ने ॾाढा कंथरनाथ ॾाढा नाथो नो नाथ कंथरनाथ ॾाढा એટલે गणपति नो अवतार आदिनाथ नव नाथो मैलो एकनाथ तरत प्रसन्न थवा वाळो एनी कृपा जेनी ऊपर वर्षी जाए एनो बेड़ो पार थी जाए એવા દાદાના મેળા નિમિત્તે પધારેલા સર્વે વડીલો મુરબ્બીઓ માતાઓ બહેનો દીકરીઓ કચ્છની એક આગવી પરંપરા છે ભજન સંતવાણીની વાતાવરણ થોડું થોડું બગડતું જાય છે પણ ભજન ભજન છે આદિ અનાદિનું છે મારા બાપા મારા ઘરની વાત નથી આ તો આદિ અનાદિથી આયલું આવે છે અને જે આદિ અંત સુધી એમનું ભજન તરતું રહેશે એના આધારે જીવતા રહેશે પણ જે આપણી પરંપરા છે જે ધરતીમાં આપણે જન્મ છીએ એની આ સંતવાણી છે
આ કઈ મારા તમારા ઘરની ઉપજાવેલી વાત તો છે નહીં, એ સાંભળવા આપ બધા મળ્યા છો. જાજી વાતો કર્યા સિવાય ગણપતિ વંદનાથી શરૂઆત કરી, પછી મને જે કાંઈ કંઠના ડાડો પ્રેરણા કરશે એ પ્રમાણે અહીંથી ભજન આપણે કરતા રહીશું. જેવી મોજ અંદરની, જેવો આપનો પ્રેમ ખામો. બીજું ભાઈ આહિરનો દીકરો જે સાહિત્ય કરતો તો બહુ વિદ્વાન છે માણસ, બીએડ કરેલું, પીટીસી શિક્ષક છે. હું ડબલ ગ્રેજ્યુએટ છું, મેં આમાં બીએડ સુધી ડબલ બીએ થયો ને પછી એનાથી ઉપર રાજકોટ પાછું બીએડ કર્યું ને પછી કીધું આમાં કાંઈ છે નહીં ભજન સિવાય દુનિયામાં, પછી જીવન હોંપી દીધું ભજન. પાંચ વર્ષ તો મેં નોકરી કરી હતી શિક્ષકની, છોકરાઓ બહુ ભણાવ્યા, પછી વિચાર કર્યો કે છોકરાઓ નથી ભણાવો મોટાઓને ભણાવીએ થોડા, એટલે એમાં છોકરાઓ આવી જાય એ પાસે મોટા તો થાય. એક દીકરીને મેં પૂછ્યું કે તું મોટી થઈને શું થાયશ, તો કે ડોસીમાં. તો વૃદ્ધિ તો થવાની જ છે, મોટા થઈને કા ભાભા થઈને કા ડોહી થાય, બીજું હું. એટલે બધી મથામણને અંતે ભજન સંતવાણીને જીવન અર્પણ કરી દીધું ને કીધું કે હવે મારે તો ભજન ને જીવાડે તો ભજન. એમ ભજનને સમર્પણ રાખ્યું છે ને મારો નાથ આમનમ સતમાતમ હતો ભજનનું નાવડું એમનું પાર ઉતારી દઈએ, એટલે એથી વિશેષ કઈ દુનિયામાં જરૂર છે નહીં. તો એવા કંઠળના દાદા ગણપતિનો અવતાર એને વિનંતી કરું ગજાનંદ મહારાજને કે જય ગણેશ ગણનાથ દયાનિધિ, જય ગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે, ઇકબાલ ઉસ્તાદ બે જોડીને, તારું નામ સાધુ નામ મજીરા વાદક અને ભાઈ પરબત પટેલ ચમાડી થી આવે છે, મુસ્તાક બેંજોર આનું નામ ભાણું ભૂલાય જ જાય, કેટલી પચાસ વખત આવી ગયો છે મને બહુ યાદ નથી રહેતું ભજન સિવાય કાંઈ. હા બેન, બેન ને મારા તો ઓળખાણ થઈ ગયો, વેગડ ને વધાવો તાળીઓથી. પ્રથમ એક બીજી વાત કરતો, આ ઓલા ટેબલ ઉપર હું ઊભા છે બેઠા છે બધા, આવો આવો અહીં નીચે ઉતરી જાઓ, હા અહીં સામે આવી આવો, મર્યાદા રાખો જ રાખ ભાઈ. કયો કયો વડીલો કયો એને કઈ સામે આવો નહીં ભજનમાં, હવે બે ચાર જણા બેઠા છે ઉતરી જાઓ ભાઈ. એ હું કામ રાખ્યું એ મને ખબર નથી, હો ટેબલ એ હવાર હાટું છે હટાણ હાટું નથી ભાઈ, પ્રથમ ધરે જો
ધ્યાન તુમ્હારો પ્રથમ ધન જો
તું છે પુરોની આજી નવીયું નહીં થાય મારા એ મારા નાથ જીરે એ મેવારી જો ઋતુ છે પુરોની અને છુપાવી નદીઓ છોની છુપાવી નદીઓ છોની ભલે ને મળ મળ જાય શરીર રે એવો ધવ જીવા તું કેને અમે કરીએ એ મારું ચિતડું ચોરાયેલ ને મારું મનોડું એરાયેલ રે કોડીલા એ કુંવર કાન સે રે મારું ચિતડું મારું ચિતડું ચોરાયેલ રે મારું મનોડું રાયલ રે કુડીલા એ કુંવર કાન સે રે અને અમારા દિવસ જાય છે દોઈલા દિવસ જાય છે દોઈલા એ જોણે આજુ એ જુગ જે ઉડાવે રુદન યન કરતા રુદન રુદન યન કરતા આજ રજની વીતી જાય રે અમે કરીએ મારું ચિતડું ચોરાયેલ રે મારું મનોડું હેરાયેલ રે કોડીલા એ કોણ કામ છે રે હવે ધીરજ ક્યાં લગી ધરીએ ધીરજ ક્યાં ધીરજ રે ધીરજ ક્યાં લગી ધરીએ આજે વાણી ડાળી રહમાં અને તેની કરી દો
દલીલ દે ઓ ધોજી વાતો કેને અમે તોને એ મારો ચિતડો رايل ريكودينا Thank you.
આ સ્વર્ગ ભુવન થી ઉતર્યો ભમરો સત વૈકુંઠ નો વાસી સત વૈકુંઠ નો વાસી સ્વર્ગ ભુવન થી ઉતર્યો ભમરો સત વૈકુંઠ નો વાસી સત વૈકુંઠ નો વાસી ગગન મંડળમાં સુન બિરાજે ગગન મંડળમાં ગગન મંડળમાં સુન બિરાજે ભમરો ફરે છે ઉદાસી ભમરા ભલે આવ્યો રે મારા રામ નામ ના પ્યાસી રામ નામ ના પ્યાસી પ્યાસી રામ નામ ના પ્યાસી મારા સત વૈકુંઠ ના વાસી ભમરા ભલે આવ્યો રે એ બાપ તું ભલે આવ્યો રે તું મારા રામ નામ ના પ્યાસી હવે કરી લે ભમરા તારા ગુરુ ની સેવા એ તારો આત્મોને ઉગારી આત્મોને ઉગારી કરી લે ભમરા ગુરુ ની સેવા આત્મો લેને ઉગારી આત્મો લેને ઉગારી અમર પ્યાલો ગુરુએ પાયો એ પીધો એની મટી ગઈ ચોરાશી ભમરા અમર પ્યાલો ગુરુજી પાયો એ પીધો એની મીઠી ગઈ ચોરાશી ભમરા ભલે આજો રે મારા રામ નામ ના પ્યાસી રામ નામ ના પ્યાસી મારા સત વૈકુંઠ ના વાસી ભમરા ભલે આવ્યો રે ભલે આવ્યો રે મારા રામ નામ ના પ્યાસી
ભલે ને જોગી થઈને ફરે જંગલમાં જોગી થઈને ભલે એ ફરે જંગલમાં તોય મળે નહીં અવિનાશી તોય મળે નહીં અવિનાશી જોગી થઈને ખરે જંગલમાં જોગી થઈને ખરે જંગલમાં તોય મળે નહીં અવિનાશી પણ એક નામને તમે ઓળખી લ્યો તો એક નામ નામ એક નામ ને એક નામ ને ઓળખી લ્યો તો એ કટે કાલ કી ફાંસી ભમરા કટે કાલ કી ફાંસી ભમરા ભલે આવ્યો રે મારા રામ નામ ના પ્યાસી એ લાંબી માળા લાંબી માળા લાંબી માળા તે તો ફેરવી મોહની એની લગ્ન તને લાગી લાંબી માળા ફેરવી લાંબી માળા તે તો ફેરવી મોહની એની લગ્ન તને લાગી કહે રવિરામ ભાણ ને પ્રતાપ કહે રવિરામ ભાણ ને પ્રતાપ એ મારી બેન ભ્રમણા ભાંગી ભમરા મારી બેન ભ્રમણા ભાંગી ભમરા ભલે આવ્યો રે મારા રામ નામ ના પ્યાસી 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 બંધાણી મારા
سب گرو سب ناتھ سب گرو سب ناتھ یاری تیری میں تو آیا تیری یاری تیری میں تو آیا Thank you.
પ્રેમી સદગુરુ એ ગુરુ જને મળ્યા એ પ્રેમી પ્રેમી સદગુરુ મુજને મળ્યા એનાથી મારો સફળ થયો જન્મારો મારો સફળ થયો મારો સફળ થયો જન્મારો એ પ્રેમી સદગુરુ મુજને મુજને મળ્યા એનાથી મારો સફળ થયો જન્મારો મારો સફળ થયો જન્મારો હવે હું ગાડી કે આ દુનિયા ગાડી હું ગાડી કે દુનિયા ગાડી હું ગાડી કે દુનિયા ગાડી એ આમાં હું ગાડી કે આ દુનિયા ગાડી જ્ઞાની આપ વિચારો રે હવે જ્ઞાનીઓ જ્ઞાનીઓ વિચારો એવી જ્ઞાની દીધીને તો મારા જગગુરુને જગગુરુને હાથે એવી જ્ઞાની દીધી પિયુજી ના સુખ ને બેની પિયુજી ના સુખ ને બેની પરણેલી સ્ત્રી જાણે એમાં શું સમજે કુંવારી કન્યા એમાં શું સમજે કુંવારી કન્યા એ તો પિયરિયું જ નખાણે રે દાસ સતાવ કહે કર જોડી પરણેલી મોજું માણે દાસ સતાર કહે કર જોડી કોઈને જો હોય પિયુનું સુખ તો જો હોય પિયુનું સુખ તો પરણો વચન પ્રમાણે રે એવી પ્યારી પીધી હવે પિયુજીને મળવા સખી મારા પિયુજીને મળવા ઓ હાલો એ સખી Thank you.
مارا سايا جي جو آتلي ماري تنو سندیش سایا جی میں کے جو آتلی اما جن ویدی ہوئی تے جانے جن ویدی ہوئی تے جانے اے اولی بھگویتی سو جانے پریت نے ویدی ہوئی تے جانے بھگویتی شو جانے پریت نے انہیں اولی کوامی شو جانے کوامی شو جانے اے مارا ناتھ نویان آتلی ماری داسی چھوٹ ماری درسن اے داون دوبنی رے داسی چھوٹ ماری رے درسن داون دوبنی بھیم گرو نے چرنے اے داسی جیون بولیا بھیم گرو چرنے داسی جیون بولیا رے یہ جان لے چلنے واس سایا جی نے کے جو نے آتلی ماری بھی